ઇન્સાનની જિંદગી એક બ્લેસિંગ છે અને એ એન્જોય કરવા માટે છે. દુનિયાની અંદર 8.4 મિલિયન અવતાર છે. આપણે 84 લાખના ફેરા જ્ઞાનમાં એ છે, હિન્દુ ધર્મમાં બી છે, બધી બાજુ છે. તો 84 લાખ જીવ દુનિયાની અંદર અત્યારે હાલી રહ્યા છે. એમાંથી ખુદા કે સર્વશ્રેષ્ઠ જો કોઈ અવતાર હોય ને તો એક ઇન્સાની અવતાર છે. અને જ્યારે ઇન્સાનને ખુદાએ જ્યારે પેદા કર્યો ને ત્યારે ખુદા બહુ ખુશ થયો અને એણે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે હું બહુ ખુશ છું કે હું આજે દુનિયાની અંદર એક ઇન્સાન જેવા ઇન્સાનની હું ક્રિએટ કરું છું અને બનાવું છું અને એના મારા નૂરમાંથી અને હું એને અક્કલ નૂર આપીશ અને એ દુનિયામાં એ જાશે, સારી રીતના જીવશે, બીજાઓને મદદ કરશે સારી જિંદગી જીવવા માટે અને આવી રીતના હું મારી દુનિયા ચલાવીશ, રાઈટ? પણ આજના જમાનામાં આપણે જોઈએ કે 8.4 મિલિયન 84 લાખ જીવોમાંથી જે સૌથી વધારે દુઃખી હોય ને તો ઇન્સાની જીવ છે. સાચી વાત છે, ખોટી વાત છે? સાચી વાત છે. શું કામ સાચી વાત છે? શા માટે સાચી વાત છે? યસ ડોક્ટર સાહેબ, બોડી કોન્શિયસ છે, ઈગો છે. બોડી કોન્શિયસ છે, આપણે ઈગો છે, અભિમાન છે, રાઈટ? ઈગો, અભિમાન, બોડી કોન્શિયસ બરાબર છે, આપણે એક્સેપ્ટ કરીએ છીએ. પણ એ સિવાય બી આપણામાં ઘણી બધી વીકનેસ છે, નબળાઈઓ છે, જેનાથી આપણે કમજોર વધારે થતા જઈએ છીએ.